હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે જો આપણે ગયા લેક્ચર ની અંદર આપણી પાસે ઇથર સંયોજનો આપેલા હોય એ ઇથર સંયોજન ની આપણે પ્રક્રિયા કેની સાથે ડિસ્કશન કરી ગયા હતા. વધારે પ્રમાણમાં જો સાંદ્ર હેલો એસિડ નો ઉપયોગ કરવામાં આવે તામાંથી આપણે કઈ નિપજ બનાવેલી હતી, આલ્કાઇલ હેલાઇડ. વધારે પ્રમાણમાં ઉપયોગ કરશે તો વાત થયું છે કે કેટલા મોલ આલ્કાઇલ હેલાઇડ ના મળશે આપણે, બે મોલ. આપણે ડિસ્કશન ક્રિયાવિધિ સાથે સમજી ગયા હતા કે એમાં મેઇન પોઈન્ટ કયો હતો કે ન્યુક્લિયોફાઇલ છે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક છે, જે બાજુ અવકાશીય અવરોધ ઓછો હોય એટલે કે આલ્કાઇલ સમૂહનું કદ નાનું હોય એ બાજુ આપણે શું બનાવી નાખવાનું, આલ્કાઇલ હેલાઇડ સંયોજનો બનાવી નાખવાના. પ્લસ કઈ વસ્તુ બને, આલ્કોહોલ. વળી પાછું જો આપણે વધારે પ્રમાણમાં ઉપયોગ કરેલું હશે HX હેલો એસિડ તો આલ્કોહોલ ની, વળી પાછી હેલો એસિડ સાથે પ્રક્રિયા થઈને બીજા અણુ કેનો મળશે, આલ્કાઇલ હેલાઇડ નો. ઈ પોઈન્ટ જોઈ ગયા હતા. ત્યાર પછી બીજું એક IMP પોઈન્ટ જોઈ ગયા હતા કે જેની અંદર જો આપણે આ મુજબ કરશે તો આન્સર કેવો આવશે, ખોટો આવશે. શું કામ, તેનું રીઝન પણ આપણે સમજી ગયા હતા. જો આની વધારે પ્રમાણમાં હેલો એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણે કયો બોન્ડ બ્રેક કરેલો હતો, કાર્બન અને ઓક્સિજન નો આ બોન્ડ બ્રેક કરેલો હતો. શું કામ બોન્ડ બ્રેક કરેલો હતો, તો અહીંયા કયો કાર્બોકેટાઇન બનતો, ટર્સરી કાર્બોકેટાઇન બનતો. તો ખાસ કાર્બોકેટાઇન કયો બને છે, ટર્સરી બને છે. એની ક્રિયાશીલતા સેકન્ડરી કરતા વધારે, એની ક્રિયાશીલતા પ્રાથમિક કરતા વધારે. શું કામ, તો આપણે સમજી ગયા કાર્બોકેટાઇન ની સ્થિરતાનો ક્રમ. તો ખાસ શરૂઆતની જે પ્રોસેસ જોઈ ગયા હતા એની અંદર SN2 અને બીજી જે પ્રોસેસ છે આ એક્ઝામ્પલ લખેલું છે એની અંદર SN1. તો આ જ મુજબ આપણે કરવા જઈશું તો ન્યુક્લિયોફાઇલ જે બાજુ આલ્કાઇલ સમૂહનું કદ નાનું હોય એ બાજુ એટેક કરે, આના મુજબ વિચારીએ તો અહીંયા આલ્કાઇલ હેલાઇડ બનવું જોઈએ. પરંતુ કયો બોન્ડ બ્રેક થાય છે, કાર્બન ઓક્સિજન નો, આ બોન્ડ બ્રેક થાય. શું કામ, આ બોન્ડ બ્રેક કરી તો કાર્બન ઉપર ધનવીજ ભાર આવે, કયો કાર્બોકેટાઇન બને છે, તો ધનવીજ ભાર ધરાવતો કાર્બન બીજા ત્રણ કાર્બન સાથે જોડાયેલો છે એટલે કે ટર્સરી કાર્બોકેટાઇન સ્થિરતા વધારે હોય એટલા માટે હંમેશા આ જ કાર્બન સાથે આપણે હેલોજન ને અટેચ કરતા અને આનું શું બનાવી નાખતા, આલ્કોહોલ. ખ્યાલ આવી ગયો. તો ખાસ આ બે મોસ્ટ IMP પોઈન્ટ આપણે ક્રિયાવિધિ સાથે ડિસ્કશન કરી ગયા હતા ગયા લેક્ચરમાં. ચાલ ત્યાર પછી નેક્સ્ટ પ્રોસેસ છે આપણી પાસે ઇથર સંયોજનોમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઇલેક્ટ્રોન અનુરાગી મીન્સ કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા આપણે કેને કહેશી, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કે જેમાં ઇલેક્ટ્રોફાઇલ ઉપર કયો ચાર્જ, પોઝિટિવ ચાર્જ. તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા મીન્સ કે E+. તો ઇથર સંયોજનો છે એ ઇથર સંયોજન ની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપણે સ્ટડી કરવાની છે. તો શરૂઆતમાં આપણે જોઈએ આપણી પાસે ઇથર સંયોજનો છે, આલ્કાઇલ એરાઇલ ઇથર. હવે ઇથર સંયોજન ની અંદર આપણે જે રીતના ફિનોલમાં ડિસ્કશન કરી ગયા હતા, જે રીતના બેન્ઝીનમાં ડિસ્કશન કરી ગયા હતા, સેમ ટોપિક છે. તો ફર્સ્ટ પહેલા આપણે રેઝોનન્સ ખબર હોવી જોઈએ. ઇથર સંયોજનો છે એમાં ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હશે, તો આ શું કરશે, બોન્ડના ઇલેક્ટ્રોન અબંધકારક અહીંયા ટ્રાન્સફર થાય તો આ બોન્ડના પાઇ ઇલેક્ટ્રોન ક્યાં ટ્રાન્સફર થશે, આ કાર્બન ઉપર. તો સૌથી પહેલા ઇથર સંયોજન ની અંદર આપણે રેઝોનન્સ ખબર હોવી જોઈએ એટલે કે સંસ્પંદન વિશે ખ્યાલ હોવો જોઈએ. ડબલ બોન્ડ એમનેમ, ડબલ બોન્ડ એમનેમ, અહીંયા કયો બોન્ડ બની જશે, ડબલ બોન્ડ ઓ આર
ઓક્સિજન પર પોઝિટિવ ચાર્જ અને અહીંયા કેવો છે નેગેટિવ. ચાલો ત્યાર પછી કઈ રીતના સંસ્પંદન આગળ થઈ શકશે? તો આ પાઇ બોન્ડ ના ઇલેક્ટ્રોન કોણ લઈ જશે? અહીંયા કાર્બન. ડબલ બોન્ડ, ડબલ બોન્ડ, ડબલ બોન્ડ, ઓ આર પોઝિટિવ ચાર્જ, અહીંયા આવશે નેગેટિવ. ફરી પાછા અહીંયા ટ્રાન્સફર થાય તો આ બોન્ડ ના ઇલેક્ટ્રોન કોણ લઈ લે છે? આ કાર્બન. આપણે રેઝોનન્સ ના સ્ટેપ સ્ટડી કરી ગયા હતા, કઈ રીતે રેઝોનન્સ કરવું એ બધા. ડબલ બોન્ડ, ડબલ બોન્ડ, નેગેટિવ ચાર્જ, ડબલ બોન્ડ, ઓક્સિજન, આર પોઝિટિવ ચાર્જ. અહીંયા ટ્રાન્સફર થાય તો આ બોન્ડ ના ઇલેક્ટ્રોન કોણ લઈ લે છે? ઓક્સિજન. તો ફર્સ્ટ અને લાસ્ટ બંને કેવા આવી જશે? સેમ, પરંતુ બોન્ડ ની પોઝિશન કેવી થઈ જશે? પાઇ બોન્ડ ની પોઝિશન ડિફરન્ટ. ડબલ બોન્ડ, ડબલ બોન્ડ, ડબલ બોન્ડ, ઓ આર. તો જો ફર્સ્ટ અને લાસ્ટ બંને સેમ જ છે, આલ્કાઇલ એરાઇલ ઇથર જ છે, પરંતુ પાઇ બોન્ડ ની પોઝિશન બંને ની અંદર પાઇ બોન્ડ ની પોઝિશન કેવી છે? ડિફરન્ટ છે. અહીંયા જે ડબલ બોન્ડ છે, અહીંયા કયો બોન્ડ છે? સિંગલ બોન્ડ છે. મીન્સ કે આપણું રેઝોનન્સ કેવું છે? સાચું છે. હવે જો અહીંયા શું ખ્યાલ આવે છે, ઇથર સંયોજન ની અંદર જ્યારે સંસ્પંદન કરવામાં આવે છે ત્યારે આપણે આ પોઝિશન ઓર્થો છે, પેરા છે, અને ઓર્થો પોઝિશનમાં કયો ચાર્જ આવે છે? નેગેટિવ ચાર્જ આવે છે. તો આપણે એવું કહી શકીએ કે ઇથર સંયોજનો છે એમાં સંસ્પંદન એટલે કે રેઝોનન્સ આપણે કરીએ છીએ, એ રેઝોનન્સ થ્રુ ઓર્થો અને પેરામાં કયો ચાર્જ આવે છે? નેગેટિવ ચાર્જ આવે છે. નેગેટિવ ચાર્જ આવતું હોવાથી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે, ક્યાં? કાં તો ઓર્થોમાં, કાં તો પછી કઈ પોઝિશનમાં? પેરા પોઝિશનમાં અટેચ થાય. તો આપણે ઇથર સંયોજનો છે એની અંદર મેટા પોઝિશન ની અંદર, મેટા પોઝિશન, આ મેટા પોઝિશન ત્યાં શું કામ આપણે ઇલેક્ટ્રોફાઇલ અટેચ નથી કરતા? તો એનું રીઝન છે સંસ્પંદન. ઇથર સંયોજન ની અંદર જ્યારે સંસ્પંદન કરવામાં આવે છે ત્યારે ઓર્થો પેરા પોઝિશનમાં આપણે કયો ચાર્જ મળે છે? નેગેટિવ ચાર્જ મળે છે. નેગેટિવ ચાર્જ મળતો હોવાથી ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક છે એ કાં તો આપણી પાસે ઓર્થો પોઝિશનમાં અટેચ થશે, કાં તો કઈ પોઝિશનમાં? પેરા પોઝિશન. આ રીઝન શું કામ મેટામાં આપણે અટેચ કરતા નથી, એનું રીઝન કયું? સંસ્પંદન, કે જે આપણે ડ્રો કરેલું છે. એટલે આવી ગયો. તો આ આપણે તો હિન્ટ હતી કે ઇથર સંયોજનો છે એમાં ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કઈ પોઝિશનમાં કરવી? તો આપણે કઈ પોઝિશનમાં કરશી? કાં તો ઓર્થો પોઝિશનમાં કરશી, કાં તો કઈ પોઝિશનમાં? પેરા પોઝિશનમાં. તો હવે જો આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કેની અંદર સ્ટડી કરી ગયા હતા? આપણી પાસે શરૂઆતમાં જોઈ ગયા હતા બેન્ઝીન, બેન્ઝીન ની અંદર આપણે નાઇટ્રેશન ત્યાર પછી હેલોજીનેશન ત્યાર પછી આપણે સલ્ફોનેશન ત્યાર પછી આપણી પાસે હતી ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન ત્યાર પછી આપણી પાસે કઈ હતી નેફ્ટ ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન ની જગ્યાએ એસાઇલેશન. તો આપણે બેન્ઝીન ની અંદર નાઇટ્રેશન, હેલોજીનેશન, ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન, એસાઇલેશન, સલ્ફોનેશન કઈ રીતના થાય એના વિશે આપણે વિગતવાર ક્રિયાવિધિ સાથે ડીપમાં અભ્યાસ કરી ગયા હતા. આ તો આપણી પાસે બેન્ઝીન હતું, પરંતુ હવે આપણી પાસે મોનોવિસ્થાપિત બેન્ઝીન
મોનોવિસ્થાપિત બેન્ઝીન. તો આપણી પાસે છે જ, જો મોનોવિસ્થાપિત બેન્ઝીન નું કોઈ પણ એક એક્ઝામ્પલ લઈએ અહીંયા હું એ કરી નાખું, ફોર એક્ઝામ્પલ તરીકે એક હાઇડ્રોજન નું વિસ્થાપન કરેલું છે કોઈ પણ ક્રિયાશીલ સમૂહ, કોઈ પણ ક્રિયાશીલ સમૂહ દ્વારા. ઇથર હોય, એસિડ હોય, આલ્કોહોલ હોય, એમાઇન હોય, સાયનાઇડ હોય, કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હોય. તો હવે આની અંદર કઈ રીતના ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય છે આપણે સમજી ગયા હતા. તો આના માટે કઈ વસ્તુ ખબર હોવી જોઈએ ક્રિયાશીલ સમૂહ માટે, કે જેની અંદર રેઝોનન્સ કઈ રીતના કરે છે. ફોર એક્ઝામ્પલ તરીકે ફિનોલ હોય તો આમાં સંસ્પંદન કઈ રીતના થાય, એનએચ ટુ હોય તો સંસ્પંદન કઈ રીતના થાય, ઇથર હોય તો સંસ્પંદન કઈ રીતના થાય, એ બધા વિશે આપણે ડીપમાં અભ્યાસ કરી ગયા હતા. કે સંસ્પંદન કરશો તો ઓર્થો પોઝિશન હોય, મેટા પોઝિશન હોય કે પછી પેરા પોઝિશન હોય, એની અંદર કયા પ્રકારનો ચાર્જ આવે છે એને ધ્યાનમાં રાખીને આપણે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકની પોઝિશનમાં અટેચ કરતા. તો ઇલેક્ટ્રોન દાન કરનાર સમૂહ હશે, ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા એ, કે જેની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા હશે, કે જે ઇલેક્ટ્રોન ઘનતાનો પ્રવાહ ઉપરથી નીચેની બાજુ કરતા હશે, કે જેની અંદર તમે જો ઇલેક્ટ્રોન ઘનતાનો પ્રવાહ ઉપરથી નીચેની બાજુ છે, શું કામ? ઓક્સિજન પાસે રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શું કરે છે? નીચે દાન કરે છે. એટલે કે ઇલેક્ટ્રોનની ઘનતાનો પ્રવાહ ઉપરથી નીચેની બાજુએ છે. તો વાસ્તવિક છે કે ઓર્થો પેરા પોઝિશનમાં કયો ચાર્જ આવશે? નેગેટિવ ચાર્જ આવશે. તો મેટા પોઝિશનમાં આપણે અટેચ કરી શકી નહીં. એ જ રીતના અહીંયા ઇલેક્ટ્રોન ખેંચનાર સમૂહ હોય, આ તો ઇલેક્ટ્રોન દાન કરનાર સમૂહનો આપણે એક્ઝામ્પલ લખી ગયા. ખેંચનાર સમૂહ હશે તો ઇલેક્ટ્રોન ઘનતાનો પ્રવાહ ક્યાંથી હોય? નીચેથી ઉપરની બાજુ હોય, કે જેના વિશે આપણે વિગતવાર ડીપમાં અભ્યાસ કરી ગયા હતા કે ઓર્થો મેટા અને પેરા પોઝિશનમાં ક્યારે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોવા મળે. તો આપણે તો અત્યારે ઇથર સંયોજન ની અંદર શું કરવાનું છે? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોવાની છે. તો સેમ ટુ સેમ કોન્સેપ્ટ છે. ક્રિયાવિધિ આપણે સમજી ગયા હતા, નાઇટ્રેશન ની ક્રિયાવિધિ, હેલોજિનેશન ની ક્રિયાવિધિ, સલ્ફોનેશન ની ક્રિયાવિધિ, ફ્રિડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન હોય કે પછી એસાઇલેશન હોય, બધાની આપણે ક્રિયાવિધિ સાથે સમજી ગયા હતા કે કઈ રીતના ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક બને છે અને રિએક્શન જોવા મળે. ચલો ફર્સ્ટ પહેલા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, ઇલેક્ટ્રોફાઇલ, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા, સંસ્પંદન ખબર હોવી જોઈએ. હવે સંસ્પંદન કરીએ છીએ આપણે રેઝોનન્સ, રેઝોનન્સ દ્વારા ઓર્થો અને પેરા પોઝિશનમાં ઋણ વીજભાર આવે છે. સંસ્પંદન કરીએ છીએ તો ઓર્થો અને પેરા પોઝિશનમાં ઋણ વીજભાર આવે છે. તો વાસ્તવિક છે કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા છે, કાં તો આપણે ઓર્થો પોઝિશનમાં મૂકશે કાં તો પછી પેરા પોઝિશનમાં મૂકશે. ચાલો ફર્સ્ટ પહેલા ઇથર સંયોજનની અંદર સંસ્પંદન ડ્રો કરી નાખો, કે જેને ધ્યાનમાં રાખીને આપણે આયાપી પોઈન્ટ મેળવ્યો છે. કયો? ઓર્થો અને પેરામાં ઋણ વીજભાર આવે. ચાલો હવે આપણે પ્રક્રિયા જોઈએ. સૌથી પહેલી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની અંદર સૌથી પહેલી આપણી પાસે છે હેલોજિનેશન. મીન્સ કે આપણી પાસે હેલોજન ને શું કરવાનો છે? એન્ટર કરાવવાનો છે. તો ચાલો આપણી પાસે ઇથર સંયોજનો છે, એનું એક્ઝામ્પલ લઈએ. આપણે ખ્યાલ છે નામ શું થાય છે? એનિસોલ. ઇથર સંયોજનના આયુપેક અને કોમન નેમ બંને આપણે સ્ટડી કરી ગયા હતા. હેલોજિનેશન પ્રક્રિયા કરવાની છે. ઇથેનોઇક એસિડમાં BR2,
નિપજ તરીકે મળે છે. ઓર્થો પોઝિશનમાં બિયર મૂકી દો અને બીજી કઈ પોઝિશનમાં? પેરા પોઝિશનમાં. ઓર્થો પોઝિશનમાં મૂક્યું પ્લસ આપણે બીજું મૂકી છે પેરા પોઝિશનમાં. તો જો સેકન્ડ નંબરની પોઝિશન મીન્સ કે ઓર્થો અને પેરા, તો કહી શકી ઓર્થો બ્રોમો એનિસોલ, એનિસોલ ની ઓર્થો પોઝિશનમાં અને એનિસોલ ની બીજી કઈ પોઝિશનમાં? પેરા, પેરા બ્રોમો એનિસોલ. તો ચાલો આટલું તો ખ્યાલ આવી ગયું કે આપણે ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે, સંતુલન કરશે, ઓર્થો અને પેરામાં નેગેટિવ ચાર્જ આવશે, તો હેલોજન ને આપણે કઈ પોઝિશનમાં? કાં તો ઓર્થો પોઝિશનમાં કાં તો પેરા પોઝિશનમાં, એટલે કે ઓર્થો બ્રોમો એનિસોલ અને પેરા બ્રોમો એનિસોલ, અથવા તો ટુ પોઝિશન કહી શકીએ, ટુ અને ફોર. તો ચાલો હવે આની અંદર ડિફરન્ટ કઈ આવે છે? આપણે સ્ટડી કરી ગયા ડિફરન્ટ અહીંયા આવે છે. તો જો આપણે જે સ્ટડી કરી ગયા હતા એની અંદર આપણે કેનો ઉપયોગ કરેલો હતો? લુઈસ એસિડ નો. લુઈસ એસિડ નો ઉપયોગ કરેલો હતો. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ એ આર બી આર થ્રી, એ એલ બી એલ થ્રી, આની રિએક્શન આપણે બ્રોમિન બી આર ટુ સાથે કરાવી છે. આમાંથી કઈ વસ્તુ બનાવેલી હતી આપણે? ઇલેક્ટ્રોફાઇલ બનાવેલો હતો. ઈ ઇલેક્ટ્રોફાઇલ બેન્ઝિન સાથે રિએક્શન કરતું. તો આ લુઈસ એસિડ નો આપણે ઉપયોગ શું કામ કરેલો હતો? ધ્રુવીયતા ઉત્પન્ન કરવા. ધ્રુવીયતા ઉત્પન્ન એટલે શું કરવું? બ્રોમિન ઉપર ધન વીજભાર ઉત્પન્ન કરવો. ધ્રુવીયતા ઉત્પન્ન કરવા માટે આપણે કેનો ઉપયોગ કરેલો હતો? લુઈસ એસિડ નો. તો અહીંયા આપણે કેનો ઉપયોગ કરેલો છે? દ્રાવક તરીકે. આ દ્રાવ્ય પદાર્થ છે ને, આ દ્રાવક છે. ઇથેનોઇક એસિડ નો દ્રાવક તરીકે ઉપયોગ કરેલો છે કે જેનો ઉપયોગ કરીને આપણે બી આર ટુ ની અંદર ધ્રુવ્યતા ઉત્પન્ન કરી શકશે, એટલે કે બ્રોમિન ઉપર ધન વીજભાર ઉત્પન્ન કરી શકશે, કે જે ઇઝીલી ઓર્થો અને પેરા માટે જ થઈ શકે. તો દ્રાવક નો ઉપયોગ કરેલો છે કે જયારે શરૂઆતમાં જે રિએક્શન સ્ટડી કરી કે તેમાં આપણે લુઈસ એસિડ નો ઉપયોગ કરતા, કે લુઈસ એસિડ નો ઉપયોગ કરીને હેલોજન ની અંદર એક્સ ટુ ની અંદર ધ્રુવ્યતા ઉત્પન્ન કરતા, જયારે આમાં દ્રાવક નો ઉપયોગ કરીને આપણે શું કર્યું છે? હેલોજન માં ધ્રુવ્યતા ઉત્પન્ન કરેલી છે અને ઓર્થો અને પેરાસન માં ટચ કરી દીધા. હવે આની અંદર જોઈએ અવકાશીય અવરોધ. અવકાશીય અવરોધ એટલે કે ઓસીએ થ્રી ગ્રુપ અને હેલોજન, આ બંને વચ્ચે સૌથી વધારે અવકાશીય અવરોધ કેની અંદર હશે? ઓર્થો પોઝિશનમાં હશે કે પેરા પોઝિશનમાં? તો ચાલો જોઈએ. તો જો અહીંયા બંને સમૂહ કેવા છે? એકબીજાની નજીક છે. બંને 1 2 પોઝિશનમાં એકબીજાની નજીક છે. તો વાસ્તવિક છે કે આની અંદર અવકાશીય અવરોધ કેવો હશે? વધારે હશે. કે જ્યારે આ બંને ગ્રુપ એકબીજાને કેવા છે? ઓપોઝિટ ડાયરેક્શનમાં છે એકબીજાની વિરુદ્ધ. અવકાશીય અવરોધ કેવો છે? ઓછો છે. તો વાસ્તવિક છે કે અવકાશીય અવરોધ વધારે હોવાથી નિપજ કેવી મળે છે? અલ્પ મળે છે. જ્યારે આ નિપજ કેવી મળે છે? અલ્પ અને મુખ્ય પાસ પાસે 1 2 એન્ડ 1 4 જેમ જેમ ગ્રુપની સાઈઝ વધતી જાય તેમ તેમ પાસ પાસે રહેલા અણુ વચ્ચે શું થાય? અવકાશીય અવરોધ વધતો જાય. અવકાશીય અવરોધ વધતો જાય તેની સ્થિરતા કેવી થાય? ઓછી થતી જાય. જ્યારે આ બંનેની કમ્પેરિઝન કરીએ તો બંનેની કમ્પેરિઝન ની અંદર પેરા પોઝિશન ની સ્થિરતા કેવી હશે? વધારે હશે. એની કમ્પેરિઝન માં ઓર્થો ની કમ્પેરિઝન શું કામ? આ બંને પાસ પાસ છે, જ્યારે આ બંને કેવા છે? એકબીજાથી દૂર. તો એક અલ્પ નિપજ, બીજી કેવી નિપજ? મુખ્ય. તો આપણે શું કરેલું હતું? દ્રાવક નો ઉપયોગ કરીને એનિસોલ ની અંદર હેલોજિનેશન પ્રક્રિયા કરેલી. તો ચાલો આ હેલોજિનેશન પ્રક્રિયા છે. સેમ ટુ સેમ હવે આપણે નાઇટ્રેશન પ્રક્રિયા જોઈએ. હેલોજનમાં ઓર્થો અને પેરા પોઝિશનમાં હેલોજિનેશન કરી નાખવાનું એનિસોલ ની. એક મુખ્ય નિપજ, એક અલ્પ નિપજ. શું કામ? અવકાશીય અવરોધ. ચાલો નેક્સ્ટ પ્રોસેસ છે આપણે નાઇટ્રેશન જોઈએ. સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ નો ઉપયોગ કરીને આપણે ઇલેક્ટ્રોફાઇલ બનાવેલું હતું. ઈ ઇલેક્ટ્રોફાઇલ
એની કાં તો ઓર્થો પોઝિશન ઉપર કાં તો એનિસોલની પેરા પોઝિશન ઉપર તો કહી શકી ટુ પોઝિશન છે ને ફોર એટલે કે ટુ નાઇટ્રો ટુ નાઇટ્રો એનિસોલ અને આમાં છે ફોર નાઇટ્રો એનિસોલ એનિસોલ ની અંદર નાઇટ્રેશન પ્રોસેસ છે કહી શકીએ આપણે કઈ પ્રોસેસ છે આપણી પાસે નાઇટ્રેશન તો કઈ રીતના ઇલેક્ટ્રોફાઇલ પ્રોડ્યુસ થાય ક્રિયાવિધિ સાથે સમજી ગયા હતા રિએક્શન કઈ રીતના કરે છે આપણે ઇલેક્ટ્રોફાઇલ ખબર હોવી જોઈએ સંસ્પંદન ખબર હોવી જોઈએ NO2 ઉપર પોઝિટિવ ચાર્જ સંસ્પંદન કરો એટલે કે ઓર્થો પેરામાં નેગેટિવ ચાર્જ તો ઓર્થો અને પેરામાં શું કરી નાખવાનું ઇલેક્ટ્રોફાઇલ અટેચ કરી દેવાનો તો ઇલેક્ટ્રોફાઇલ હાઇડ્રોજન નું વિસ્થાપન કરશે સેમ ટુ સેમ આમાં હાઇડ્રોજન તો ચાલો પાસ પાસે છે અને એક ઓપોઝિટ ડાયરેક્શન માં છે તો એક નિપજ કેવી હશે અલ્પ હશે અને બીજી કેવી નિપજ હશે મુક્ત તો આ આપણી પાસે કઈ પ્રોસેસ હતી નાઇટ્રેશન પ્રોસેસ હતી કે જેની અંદર આપણે એનિસોલ ની અંદર શું કરેલું છે હેલોજિનેશન અને નાઇટ્રેશન ત્યાર પછીની આપણી પાસે પ્રોસેસ હતી ફ્રિડેલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન હવે જો એ બંને પ્રોસેસ તમને ખ્યાલ હોવી જોઈએ બંનેની અંદર આપણે શું કરવાનું છે એકની અંદર આલ્કાઇલ ગ્રુપ અને બીજાની અંદર એસાઇલ ગ્રુપ કે જે આપણે શું કરશી ઓર્થો પોઝિશનમાં અને પેરા પોઝિશનમાં અટેચ કરશી ચાલો નાઇટ્રેશન પ્રોસેસ છે સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડ ઓર્થો અને પેરા એક મુખ્ય અને બીજી ચાલો ત્યાર પછી ફ્રિડેલ ક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન એ બંનેમાં જોઈએ તો આપણે જોઈ ગયા હતા નિર્જળ એએલસી લુઈસ એસિડ નો ઉપયોગ કરીને સેમ ટુ સેમ નિર્જળ એએલસીએલ થ્રી આના માટે આપણે ઉપયોગ કર્યું હતું આલ્કાઇલ સમૂહ માટે આલ્કાઇલ હેલાઇડ અને આમાં આપણે ઉપયોગ કરેલું હતું એસાઇલ હેલાઇડ આલ્કાઇલેશન પ્રોસેસ હશે એમાં ઓર્થો અને પેરા પોઝિશન ની અંદર આપણે કયું ગ્રુપ એન્ટર કરાવવાનું આલ્કાઇલ ગ્રુપ અને ઓમાં એસાઇલ ગ્રુપ આ બધી પ્રોસેસ વિશે આપણે ક્રિયાવિધિ સાથે ડીપમાં અભ્યાસ કરી ગયા હતા એનું રિવિઝન જ થાય છે જસ્ટ આલ્કાઇલ સમૂહ અહીંયા આલ્કાઇલ સમૂહ એસાઇલેશન પ્રોસેસ છે કે જેની અંદર સીઓ આર ઓર્થો પોઝિશનમાં એન્ડ સીઓ આર પેરા પોઝિશનમાં તો એનિસોલ ની અંદર ફ્રિડેલ ક્રાફ્ટ આલ્કાઇલેશન આલ્કાઇલેશન અને ફ્રિડેલ ક્રાફ્ટ એસાઇલેશન એટલે કે એક ની અંદર આલ્કાઇલ સમૂહ અને બીજા ની અંદર એસાઇલ સમૂહ ઓર્થો અને પેરા પોઝિશનમાં ટચ કરી દેવાનો અને એક ઓર્થો પોઝિશન હશે એ અલ્પ હશે ને જ્યારે પેરા પોઝિશન ની નિપજ હશે કેવી હશે મુખ્ય શું કામ તો અવકાશી અવરોધ એકમાં વધારે હશે જ્યારે બીજામાં અવકાશી અવરોધ કેવો હશે ઓછો હશે તો આપણી પાસે પ્રક્રિયા થઈ ફ્રિડેલ ક્રાફ્ટ એસાઇલેશન પ્રક્રિયા એનિસોલ ની અંદર લુઈસ એસિડ નો ઉપયોગ કરીને કે જે શું કરતું આ લુઈસ એસિડ નો ઉપયોગ કરીને આપણે શું કરતા આમાં ઇલેક્ટ્રોફાઇલ બનાવતા ઈ ઇલેક્ટ્રોફાઇલ આ એરોમેટિક રિંગ સાથે રિએક્શન કરતું અને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપતું એક અલ્પ નિપજ બીજી કેવી નિપજ મુખ્ય હવે અહીંયા આર બરાબર આપણે જે આલ્કાઇલ સમૂહ લીધું હોય એને ધ્યાનમાં રાખીને આપણે શું કરી શકીએ એનું આયુ પેક કરી શકીએ તો આપણે ઓલરેડી આવડે છે આયુપીએસી ના મિથર સંયોજન આપણે સ્ટડી કરી ગયા હતા તો આજના લેક્ચર ની અંદર આપણે કઈ વસ્તુ સ્ટડી કરી ગયા
ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. ઇથર સંયોજન ની અંદર આપણે કઈ રીતના ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવી, તેના માટે એક જ પોઈન્ટ, સંસ્પંદન ખબર હશે. સંસ્પંદન ખબર હોય તો ઓર્થો અને પેરા પોઝિશન માં કયો ચાર્જ આવે ઈ ખ્યાલ હોવો જોઈએ. મેટા પોઝિશન ની અંદર શું કામ રિએક્શન નથી કરાવતો ઈ પણ આપણે ખ્યાલ હોવો જોઈએ. અને તેને ધ્યાનમાં રાખીને આપણે ઓર્થો અને પેરામાં ઇલેક્ટ્રોફાઇલ અટેચ કરી દેવાનો. મીન્સ કે એક નિપજ અલ્પ હશે, બીજી નિપજ કેવી હશે, મુખ્ય હશે. એટલે કે ઓર્થો પેરા કયો તો ટુ પોઝિશન, કયો વન પોઝિશન. આપણે કહીએ છીએ ઓર્થો એટલે કે વન ટુ અને પેરા એટલે કે વન ફોર પોઝિશન. તો આ જે લેક્ચર હતો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, એ આખો સંસ્પંદનને ધ્યાનમાં રાખીને ટોપિક છે. તો આની ક્રિયાવિધિ બધાની, નાઇટ્રેશન હોય, સલ્ફોનેશન હોય, આલ્કાઇલેશન હોય, એસાઇલેશન હોય, તો બધાની ક્રિયાવિધિ આપણે સ્ટડી કરી ગયા હતા ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બેન્ઝીન ની અંદર. પરંતુ આની અંદર બેન્ઝીન નથી, પ્યોર બેન્ઝીન નથી, એની અંદર થી એક હાઇડ્રોજન નું વિસ્થાપન આપણે કેના દ્વારા કરેલું છે, ઇથર સમૂહ દ્વારા. તો અહીંયા આપણે છ એ છ કાર્બન સાથે છ એ છ હાઇડ્રોજન નથી, એમાંથી એક હાઇડ્રોજન કાઢીને આપણે શું મૂકી દીધું છે, ક્રિયાશીલ સમૂહ તરીકે ઇથર. એટલે કે મોનો વિસ્થાપિત બેન્ઝીન હશે અથવા તો બેન્ઝીન હોય, બંનેની અંદર કઈ રીતના ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરવી એનો આપણે વિગતવાર અભ્યાસ કરી ગયા. તો આજે આપણે અહીંયા લગી